हेलो डियर स्टूडेंट्स, कया प्रियो मैम, एक्टिविटी सिक्स नी पहली एक्सरसाइज मैं तुमने सिखवाड़ी थी, जेमा आपणे वेजिटेबल्स, फ्रूट्स, यूजफुल थिंग्स अने फेस्टिवल विशे सीख्या हता। आज आपणे एक्टिविटी सिक्स नी सेकंड एक्सरसाइज पर ध्यान आपीए। अहींया कितलाक वाक्यो तमने आपेला छे, हवे ए वाक्यो एक कोई दिवस नी, कोई खास दिवस ना विषय पर चर्चा करेला वाक्यों तमने यहाँ आपेला छे। तो कया दिवसे आपणे कया विषय नी उजवणी करीए छीए ते विषय नी यहाँ चर्चा करी छे, तो हूँ तमने समझावुं छुं, ते प्रमाणे आपणे समझीने तेनो जवाब लखीशुं। तो एक्टिविटी सिक्स मां नीचेना वाक्यो कयो दिवस सूचवे छे ते आपणे लखवानुं छे। तो अहीं पहेलू वाक्य आप्युं छे, अवर टीचर टॉक्ड अबाउट इट इन द एसेम्बली, अमारा शिक्षक એસેમ્બલીમાં તેના વિશે કહે છે। તો એ કયો દિવસ આવશે, તો એ આપણે હિન્દી ડે તરીકે ઉજવીશું। તો અહીંયા આપણે જવાબમાં લખીશું હિન્દી ડે। સેકન્ડ છે, વી વોચ્ડ એ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ। આપણે જોઈએ છીએ, શું જોઈએ છે, ગાંધીજી અને સરદાર પટેલનો રોલ જોઈએ છે, પ્લે કે કેવો કયો ભાગ એમણે ભજવ્યો છે, કયા દિવસે આપણે તેના વિશે ચર્ચા કરીએ છીએ, તો રિપબ્લિક ડે ના દિવસે। તો અહીંયા આપણે લખીશું રિપબ્લિક ડે। હવે થર્ડ છે, સ્ટુડન્ટ્સ પ્લે ધ ટીચર્સ રોલ। વિદ્યાર્થીઓ તમે જ્યારે શિક્ષકનો રોલ ભજવો છો, શિક્ષકનું પાત્ર ભજવો છો, તે દિવસ તમે કયા દિવસ તરીકે ઉજવો છો, શિક્ષક દિન તરીકે। તો આપણે અહીંયા લખીશું ટીચર્સ ડે। હવે છે, વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડોક્ટર આંબેડકર। આપણે ડોક્ટર આંબેડકરના ફોટા અને તેમના વિશેની માહિતી એકત્ર કરીએ છીએ, તો કયા દિવસે, તો ડોક્ટર આંબેડકર જયંતિ। તો અહીંયા લખીશું આંબેડકર જયંતિ। આગળ છે, વી પ્લાનેડ એ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત। આપણે ગુજરાતના લેખકો અને કવિઓ વિશેની ચર્ચા કરીએ છીએ, ક્વિઝ કરીએ છીએ, એટલે કે પ્રશ્નોત્તરી કરીએ છીએ, તે કયા દિવસે આપણે કરીએ છીએ, તો એ આવશે આપણે મધર્સ ટંગ ડે। મધર્સ ટંગ ડે એટલે માતૃભાષા દિવસ તરીકે આપણે દિવસની ઉજવણી કરીએ છીએ। તો અહીંયા આપણે લખીશું મધર સ્ટ્રંગ ડે। આગળ છે, અવર સ્કૂલ હેઝ અ વેકેશન બટ વી ગેધર્ડ, ગેધર્ડ એટલે એકઠા થવું, ટુ પ્લાન્ટ સેપ્લિંગ્સ ઇન અવર ગાર્ડન। સ્કૂલમાં વેકેશન હોય છે છતાં પણ આપણે છોડવા ઉછેરવા માટે ભેગા થઈએ છીએ, એકત્ર થઈએ છીએ, તો તે કયો દિવસ આવશે, તો ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ। અહીં આપણે લખીશું ધ વર્લ્ડ એન્વાયર એન્વાયરમેન્ટ ડે। તો અહીંયા તમને આ બધા વાક્યો સમજણમાં આવી ગયા હશે। હવે આપણે આગળ બીજા વાક્યો જોઈએ। હવે આપણે આગળ સેવન્થ સેન્ટન્સ જોઈએ, અવર સ્કૂલ હેઝ અ હોલીડે
बट वी गेधर्ड टू रिमेम्बर गांधीजी. आपणी શાળામાં રજા પછી પરંતુ આપણે ગાંધીજીને યાદ કરવા માટે ભેગા થઈએ છીએ. તો એ કયો દિવસ તરીકે ઉજવાશે? તો ગાંધી જયંતિ. તો અહીં આપણે લખીશું ગાંધી જયંતિ. વી સેલિબ્રેટ પર્વોત્સવ. તો પર્વોત્સવ ક્યારે ઉજવાય છે? તો પર્વોત્સવ ડે એના દિવસે. વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ ડે. આપણે રમત ગમતમાં ભાગ ક્યારે લઈએ છીએ? તો સ્પોર્ટ્સ ડે ના દિવસે. તો અહીંયા લખીશું સ્પોર્ટ્સ ડે. આગળ છે કે વોચ ધ એ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. આપણે બાળકોની ફિલ્મ જોઈએ છે તે દિવસે. તો એ દિવસ ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવીશું. તો આ એક્ટિવિટી અહીંયા પૂરી થાય છે. તમે ધ્યાનથી વાક્યો જોઈ અને એને સમજી લો. હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ. એમાં નીચેના સેન્ટન્સ આપેલા છે, તેના સામે બિફોર અને નાઉની ચર્ચા કરવામાં આવી છે. તો બિફોર એટલે અગાઉની ઘટના, એટલે કે જે ઘટના બની ગઈ છે તેના વિશેના જ્યારે વાક્યો હશે, એટલે કે ભૂતકાળમાં દર્શાવેલી ઘટનાના વાક્યો સામે આપણે બિફોર લખેલું છે અને અત્યારની ચાલુ ઘટના માટે નાઉ લખેલું છે. નાઉ એટલે હમણાં, અત્યારની ચાલુ થઈ રહેલી ક્રિયા. તો હું અહીંયા સેન્ટન્સ વાંચું છું પાના નંબર 26 ઉપર, જે તમે પહેલા ધ્યાન આપો. જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. હું અને જયા ગઈકાલે કબડ્ડી રમતા હતા. ગઈકાલની ઘટના છે ભૂતકાળની, એટલે તેની સામે બિફોર લખ્યું છે. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ એ ભજન ઇન ધ એસેમ્બલી. એસેમ્બલીમાં, પ્રાર્થના સભામાં મોહન અને રાધિકા એ ભજન ગાઈ રહ્યા છે. અત્યારની ચાલુ ક્રિયા છે કે ત્યાં નામ લખેલું છે. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે. નરેન્દ્ર સ્વાતંત્ર દિવસ માટે ક્લાસ શણગારી રહ્યો છે. અત્યારની ઘટના છે શણગારી રહ્યો છે. ઇઝ એમ આર વાળું ક્રિયાપદ હોય અને એનજી હોય, એટલે તમારે સમજવાનું કે આ વર્તમાન કાળની ચાલુ ક્રિયા બતાવી છે, એટલે તેની સામે નાઉ આવશે. મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી. મેનકાએ ગયા ફેબ્રુઆરીમાં પોતાની વર્ષગાંઠ ઉજવી. પતિ ગયેલી ઘટના છે કે બિફોર. જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ. જયેન્દ્ર અંગ્રેજીમાં નિબંધ લખી રહ્યો છે. ચાલુ ક્રિયા છે એટલે નાઉ. મિસિસ પરમાર ઉકડા રોટી સબ્જી ફોર ગેસ્ટ. મિસિસ પરમારે, શ્રીમતી પરમારે મહેમાનો માટે રોટલી અને શાક બનાવ્યા હતા. બિફોરની ઘટના આવશે. સરોજબેન વોશ ધ ક્લોથ અર્લી ઇન ધ મોર્નિંગ. સરોજબેને વહેલી સવારે કપડાં ધોયા. ક્રિયા પતી ગયેલી છે એટલે બિફોર. ડૉક્ટર મહેતા ઇઝ એક્ઝામિનિંગ એ પેશન્ટ એટ હિઝ હોસ્પિટલ. ડૉક્ટર મહેતા અત્યારે તેમના દવાખાને દર્દીને તપાસી રહ્યા છે. ચાલુ ક્રિયા છે એટલે નાઉ. એ જ રીતના બીજા કેટલાક વાક્યો આપણને નીચે ક્રિયા કરવા માટે આપેલા છે, જેમાં આપણે બિફોર અને નાઉ દર્શાવવાનું છે. તો હવે ઉપરના વાક્યો વાંચીને તમને સમજવા પડી ગઈ હશે. હવે હું દરેક વાક્ય અહીંયા સમજાવું છું, તે સામે આપણે એનો જવાબ લખવાનો છે કે અહીંયા નાઉ આવશે કે બિફોર આવશે. પહેલું સેન્ટેન્સ જોઈએ. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. રિપલ અને હેતલે રંગોળી બનાવી. ક્રિયાપદ ભૂતકાળનો રૂપ છે. પૂરી થઈ ગયેલી ઘટના છે એટલે અહીંયા આપણે લખીશું બિફોર. હવે ત્યારબાદ છે જીગર જિગીસા. આ સ્કીપિંગ રોપ્સ. જીગર અને જિગીસા દોરડા કૂદી રહ્યા છે. અત્યારની ક્રિયા છે એટલે આપણે આર અને આઈએનજી વાળું ક્રિયાપદ હોવાથી અત્યારની ચાલુ ક્રિયા માટે આપણે નામ લખીશું.
प्रकाश ट्रावेलेड बाय साइकल प्रवासे साइकल पर मुसाफरी करी हती। भूतकाळ घटना छे एडी वाळो क्रियापद छे એટલે આપણે અહીંયા બિફોર લખીશું। ત્યારબાદ છે જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ। જાવેદે ખુલ્લા ફળોને ઢાંક્યા। કવર્ડ ભૂતકાળ ની ઘટના છે ઈડી વાળો ક્રિયાપદ છે એટલે અહીંયા આપણે બિફોર લખીશું। દેવાંગી ઇઝ પાર્ટિસિપેટિંગ ગરબા। દેવાંગી એ ગરબામાં ભાગ લઈ રહી છે અત્યારે ગરબા ગાઈ રહી છે। ક્રિયા ચાલુ છે આ ઇઝ વાળો ક્રિયાપદ છે એટલે આપણે નામ લખીશું। નીરો એન્ડ જાનકી હેલ્પડ તન્વી। હેલ્પડ ભૂતકાળનું ક્રિયાપદ છે ક્રિયા પતી ગયેલી છે। નીરો અને જાનકીએ તન્વીને મદદ કરી હતી એટલે અહીં આપણે બિફોર લખીશું। મિસ્ટર દેસાઈ એરેન્જ ધ પ્રોગ્રામ। મિસ્ટર દેસાઈએ કાર્યક્રમ સંભાળ્યો હતો। ઘટના પતી ગયેલી છે ક્રિયા એટલે આપણે અહીં બિફોર લખીશું। માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર। મારી માતા પત્ર લખી રહી છે ઇઝ અને એએનજી વાળું ક્રિયાપદ એટલે ચાલુ ક્રિયા છે એટલે એને નામ લખીશું। આઈ વોકડ 3 કિલોમીટર। હું 3 કિલોમીટર ચાલ્યો ક્રિયા પતી ગયેલી છે। વોકડ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ છે એટલે અહીંયા લખીશું બિફોર। આશિષભાઈ પાસ્ટેડ ફોટોગ્રાફ્સ તો અહીંયા પણ ભૂતકાળવાળો ક્રિયાપદ છે એટલે આપણે અહીંયા પણ બિફોર દર્શાવીશું। તો હવે અહીંયા તમને બિફોર અને નવવાળા સેન્ટેન્સમાં સમજણ પડી ગઈ હશે। હવે આપણે નીચેની આગળની એક્ટિવિટી જોઈએ। હવે એક્ટિવિટી 7B માં કેટલાક શબ્દો નીચે આપેલા છે જે આપણે CER, ER કે OR લગાડીને પૂરા કરવાના છે। તો હવે આપણે જોઈએ પહેલો છે DOCT ખાલી જગ્યા તો સેનો સ્પેલિંગ છે અહીંયા કારીગરોના નામ આપેલા છે હેલ્પરના નામ જે આપણને રોજિંદા જીવનમાં મદદ કરે છે તો અહીંયા આ ડોક્ટરનું સ્પેલિંગ છે તો અહીંયા આપણે DOCT OR એટલે ડોક્ટરનું સ્પેલિંગ અહીંયા આપણે પૂરો કરીશું OR લગાડી દઈએ। બીજો સ્પેલિંગ છે કોટર। કોટર એટલે POTTER આવશે અહીંયા એટલે અહીંયા TER વાળો સ્પેલિંગ અહીંયા લગાડીશું TER કોટર એટલે કુંભાર। પછી ત્રીજો છે શોપકીપર SHOPKEEPER અહીંયા ER લગાડવામાં આવશે શોપકીપર એટલે દુકાનદાર। અહીંયા DRIVE ખાલી જગ્યા અહીંયા પણ ડ્રાઈવર એટલે ER લગાડીને આપણે સ્પેલિંગ પૂરો કરીશું। ત્યારબાદ છે ટીચર TECHER ટીચર એટલે શિક્ષક। એન્જિનિયર તો અહીંયા પણ ENGIN તો અહીંયા શું આવશે ER અહીંયા પણ એન્જિનિયર એટલે ER પ્રત્યય લગાડવામાં આવશે। હવે આપણે જોઈએ કન્ડક્ટર તો કન્ડક્ટરમાં પણ આપણે OR લગાડવું પડશે કારણ કે CONDUCTER સ્પેલિંગ એનો થશે। પછી કન્ડક્ટર એટલે ટિકિટ આપનાર। ફ્રૂટ સેલર ફ્રૂટ સેલર એટલે ફળો વેચવા વાળો તો ફ્રૂટ અને SELLER લગાડવામાં આવશે સેલર એટલે વેચનાર। હવે લઈશું PHOTOGRAPHER ફોટોગ્રાફર તો અહીંયા પણ આપણે ER લગાડીશું ફોટોગ્રાફર એટલે ફોટા પાડનાર। હવે આગળ આવશે ઓફિસર OFFICER એ પણ અહીંયા સ્પેલિંગ પૂરો થશે। આગળ છે કાર્પેન્ટર તો CARPEN અહીંયા આવશે TER લગાડવો પડશે કાર્પેન્ટર એટલે સુથાર। હવે અહીંયા આવશે એક્ટર ACTOR OR લગાડવામાં આવશે અહીંયા। તો આ રીતે અહીંયા બધા જ કારીગરોના જે હેલ્પરના નામ આપ્યા છે એ બધા તમે સારી રીતે સમજણ પડી ગઈ હશે। હવે આપણે એક્ટિવિટી 8 જોઈએ પાના નંબર 27 ઉપર જેમાં કેટલીક વિગતો આપેલી છે જે વિગતો પરથી તમે તારીખના આધારે તે દિવસ કયો હતો એ જૂના વર્ષમાં બનેલી ઘટના જે હતી તેનો કયા દિવસે ઘટના બની હતી તે તમે આ બેઝિક નંબર ઉપરથી
જાણી શકો છો. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે 15 ઓગસ્ટ 1947 એક અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે, તે 20મી સેન્ચુરી એટલે કે 20મી સદીની વાત છે. તો 20મી સદીને 4 વડે ભાગતા રિમાઇન્ડર એટલે કે શેષ 0 વધે છે, કારણ કે 4 × 5 = 20 થાય. હવે તે તારીખ પ્રમાણે તે દિવસ કયો હતો તે આપણે જોઈએ. તો 15મી તારીખ જે છે એને એ 15મી તારીખ નીચેના કૌઠામાં કયા ખાનામાં આવે છે, તો મંડે જેનો બેઝિક નંબર છે 1 લખીશું આપણે. ઓગસ્ટ મહિનો, તો ઓગસ્ટ મહિનો કઈ જગ્યાએ આવે છે, તો જેનો બેઝિક નંબર છે બુધવાર, એનો બેઝિક નંબર છે 3. પછી છે 47મી સાલ, તો 47મી નંબર ક્યાં આવે છે, તો 47 નંબર પણ એક નંબરના એક ગ્રેડના ખાનામાં આપણને બતાવવામાં આવ્યું છે, ઇયરના ખાનામાં, તો એનો પણ બેઝિક નંબર થશે 1. અને જ્યારે રિમાઇન્ડર એટલે કે શેષ વધી છે 0, એ 0 પણ કયા ખાનામાં તમને જોવા મળે છે, તો 0 આપણે પહેલા ખાનામાં, સંડેના ખાનામાં, જેનો બેઝિક નંબર છે 0. તો આ બેઝિક નંબરનો સરવાળો અહીંયા કરવામાં આવે છે તો આપણને 5 મળે છે. તો તેને 7 વડે જ્યારે કરવામાં આવે છે ત્યારે તેનો 7, સો ધ રિમાઇન્ડર ઇઝ 5. મેચ ધ સમ વિથ ધ ટેબલ એન્ડ ફાઇન ઓન ધ આઉટ ઓફ ધ ડે. તો 15મી ઓગસ્ટે 1947ના દિવસે ફ્રાઈડે હતો, કારણ કે તેનો સરવાળો કરતા આપણને 5 ગ્રેડ મળે છે. બેઝિક નંબર, આધાર નંબર આપણને 5 મળે છે, જે દિવસ શુક્રવાર તરીકે ઓળખાય છે. તો આ દિવસે તમે ગમે તે ભૂતકાળમાં બની ગયેલી ઘટના, ધારો કે તમારી બર્થડેનો 2 વર્ષ પહેલાં કયો દિવસે તમારી બર્થડે ઉજવી હતી તે પણ તમે સરળતાથી શોધી શકો છો. તો હવે વિદ્યાર્થીઓ, તમને આ પાઠ અને તેની દરેક એક્ટિવિટી વિશે સમજાઈ ગયું હશે અને તમે બધા જ વિડીયો ધ્યાનથી જોઈ અને સમજીને દરેક એક્સરસાઇઝ સારી રીતે કરજો. ઓકે.